દેશભરમાં કોરોનાને લઈને અનેક ધંધાને અસર થઈ છે ત્યારે ખાસ કરીને ફોટોગ્રાફી સાથે સંકળાયેલા ફોટોગ્રાફરોના વ્યવસાયને પણ મોટી ખોટ પડી છે જેથી દક્ષિણ ગુજરાત ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા જરૂરિયાત મિત્રોને હવે સહાયરૂપ થયા છે તો બીજી બાજુ સરકાર પાસે રાહત પેકેજની પણ માંગ કરી રહ્યા છે હાલ આખો દેશ કોરોના સામે લડી રહ્યો છે અને લોકડાઉનના સમયથી દેશભરમાં અનેક વેપાર ધંધાઓને મોટી ખોટ થઈ રહી છે ત્યારે આ તમામ વેપારમાં એક જ વિભાગ એવો છે કે જે વેપાર થકી સામાજિક પ્રસંગો હોય કે અન્ય પ્રસંગો ઉજડા બની રહ્યા છે અને એ વ્યવસાય છે ફોટોગ્રાફી ખાસ કરીને માર્ચ મહિનામાં લોકડાઉન લાગ્યું અને ઉનાળાની સિઝન આવી જો કે આ સિઝનમાં લગ્નની મોસમ હોય છે અને ફોટોગ્રાફરો માટે આવકની તક હોય છે પણ લોકડાઉનના કારણે લગ્નો અટકી ગયા અને ફોટોગ્રાફરો બેરોજગાર થઈ ગયા હતા ત્યારે આવા સમયે 200થી વધુ સભ્યો ધરાવતું વિડીયોગ્રાફર્સ ફોટોગ્રાફર્સ એસોસિએશન બારડોલી જરૂરિયાતમંદ સભ્યોને રાશન કીટથી માંડીને જરૂરિયાત વસ્તુઓની મદદ કરી થોડો પ્રયાસ જરૂર કર્યો હતો ધર્મેશ પટેલ વિડીયોગ્રાફર્સ એન્ડ ફોટોગ્રાફર્સ એસોસિએશન બારડોલી મેનેજિંગ ટ્રસ્ટી હવે ફોટોગ્રાફર્સ માટે તમે શું કરી રહ્યા છો પ્રવૃત્તિઓમાં સૌપ્રથમ તો દક્ષિણ ગુજરાતમાં 200થી વધારે ફોટોગ્રાફર્સ મિત્રોનું અમારું સંગઠન છે અને નવસારી એસોસિએશનના સહયોગથી ચાર વર્ષ પૂર્વે આ સંસ્થાની સ્થાપના થઈ હતી ફોટોગ્રાફી વિડીયોગ્રાફી અને એડિટિંગના વ્યવસાય સાથે સંકળાયેલા અમારા સભ્યો મિત્રોના વિકાસ માટે વીપીએડી દ્વારા જે પ્રવૃત્તિઓ કરવામાં આવી છે એને ખૂબ જ આવકાર મળ્યો છે સંસ્થાના દરેક સભ્ય ઇન્સ્યોરન્સથી સુરક્ષિત છે એમના જ્ઞાન માટે અવારનવાર સેમિનારનું આયોજન કરવામાં આવે છે આ સિવાય તમે બીજું શું શું કહેવા માગશો ફોટોગ્રાફરો માટે આ લોકડાઉનને લઈને હાલની જે કોરોનાને લઈને જે લોકડાઉનની પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં લગભગ દરેક ફોટોગ્રાફરની રોજીરોટી જે પણ હતી અથવા એમનું જે ગુજરાન લગ્નના કારણે જે ચલાવતા હતા એ સંપૂર્ણ લગ્ન ન થયા એના કારણે સંપૂર્ણ બંધ છે અને દરેક ફોટોગ્રાફર અત્યારે એક આર્થિક સંક્રમણમાંથી પસાર થઈ રહ્યો છે હવે એ આર્થિક સંક્રમણ માટે તમે એસોસિએશન તરફથી શું શું પ્રવૃત્તિઓ કરી એક આર્થિક સંક્રમણ માટે સંસ્થા તરફથી સૌપ્રથમ તો જે ફોટોગ્રાફર મિત્રોને ખરેખર જરૂરિયાત છે એવા દરેક ફોટોગ્રાફર મિત્રોને આર્થિક રાશન કીટની સહાય કરવામાં આવી છે અને સામાન્ય રીતે લોકડાઉનના તબક્કામાં સમા થયા બાદ પણ ફોટોગ્રાફીનો વ્યવસાય એવો છે જેમાં હજુ પણ કોઈ કામ થઈ રહ્યા નથી પરિવારનું ભરણ પોષણ પણ મુસીબતમાં મુકાઈ જાય છે હાલ એસોસિએશન સભ્યોની પડખે છે અને ફોટોગ્રાફરોમાં હિંમત ટકી રહે તે માટે ઓનલાઈન મીટિંગો બીમારીમાં આર્થિક સહાય આપી મદદરૂપ થઈ રહ્યા છે તેમજ તેઓને હિંમત મળી રહે તે માટે એક નાનકડી ફિલ્મ હમ આપકે સાથ હૈ બનાવી ફોટોગ્રાફરોમાં ઉત્સાહ વધારવાનું કામ કર્યું હતું અને સાથે જ સરકાર સામે ફોટોગ્રાફરો માટે આર્થિક પેકેજ પણ મળી રહે તેવી માંગ કરી રહ્યા છે તમારું નામ ને વધુ નમસ્કાર હું શૈલેષ પારેખ ફાઉન્ડર ટ્રસ્ટી વિડીયોગ્રાફર્સ એન્ડ ફોટોગ્રાફર્સ એસોસિએશન વીપીએબી કોરોના મહામારીને લઈને એસોસિએશન તરફથી ફોટોગ્રાફર્સ ને વિડીયોગ્રાફર્સ માટે શું શું પ્રવૃત્તિઓ કરવામાં આવી વીપીએબી એક સક્રિય સંગઠન છે આ સંસ્થા માટે એનો પ્રત્યેક મેમ્બર એક ફેમિલી મેમ્બર છે તાકીદના સંજોગોમાં કોરોના મહામારી અને લોકડાઉનના બેવડા માર્ગ વચ્ચે દરેક ફોટોગ્રાફર પોતાના અસ્તિત્વ ટકાવી રાખવા માટે સતત અને સખત સંઘર્ષ કરી રહ્યા છે એવા સમયે અમારા એસોસિએશન દ્વારા દરેક સભ્યને અમે સતત ઓનલાઈન સ્નેહમિલન કરીને એમના ખબર અંતર પૂછી રહ્યા છીએ જરૂરિયાતમંદ મિત્રોને અમે રાશન કીટ પહોંચતી કરી રહ્યા છીએ કોઈક મિત્ર હોસ્પિટલમાં દાખલ થયા હોય
અથવા હોમ ક્વોરન્ટાઇન થયા હોય એમને આર્થિક સહયોગ પહોંચતી કરી રહ્યા છીએ. આ ઉપરાંત એમના જ્ઞાન સંવર્ધન માટે વેબિનારો પણ વિવિધ વિષયો પર યોજી રહ્યા છીએ. એક વિશિષ્ટ પ્રયોગ આ સંસ્થા દ્વારા એ થયો છે કે દરેક ફોટોગ્રાફરની હિંમત ટકેલી રહે એ માટે હમ તુમ્હારે સાથ હૈ નામની એક સુંદર શોર્ટ ફિલ્મનું પણ અહીં સર્જન કરવામાં આવ્યું છે. હવે જે રીતે ફોટોગ્રાફરોને તમે સહાય કરી છે, તો શું સરકાર તરફથી પણ આવી કોઈ જાહેરાતો કરવામાં આવી છે કે શું કહેવા માગશો સરકારને? સાવ પાયાની વાત તો એવી છે કે ફોટોગ્રાફી એ ટ્રેડિંગનો નહીં પરંતુ મેકિંગનો એટલે કે ક્રિએશનનો વ્યવસાય છે. કારણ કે પ્રોફેશનલ ફોટોગ્રાફર મોંઘા કેમેરાથી લઈને કમ્પ્યુટર સુધીના સાધનોમાં પુષ્કળ આર્થિક રોકાણ કરે છે, પછી ટેકનોલોજીનો સતત અભ્યાસ કરે છે, પ્રસંગના સ્થળ પર જઈને સખત જહેમત કરીને પોતાની કલાનું પ્રદર્શન કરે છે, પ્રયોગ કરે છે અને પછી કમ્પ્યુટર ઉપર પોતાના કૌશલ્યનો પ્રયોગ કરીને એમાંથી સુંદર ફોટોગ્રાફિક આલ્બમ અથવા વિડીયો ફિલ્મ્સ તૈયાર કરે છે. સો સર્વાંશ એક ફોટોગ્રાફર એક કલાકારની માફક પુષ્કળ જહેમત પરિશ્રમ કરતો હોય છે. અત્યારના સંજોગોમાં ફોટોગ્રાફરની આવક સાવ શૂન્ય થઈ ગઈ છે. એવા સમયે અમે માનનીય સરકારશ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ કે દક્ષિણ ગુજરાતના જ નહીં પરંતુ તમામ ફોટોગ્રાફર્સ માટે કોઈક વિશિષ્ટ પેકેજ દ્વારા સીધી સહાયની યોજનાનું આયોજન કરવામાં આવે અથવા આ માટે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડેલનો પણ ઉપયોગ કરી શકાય. વિશેષમાં શું કહેવા માગશો? વિશેષમાં અમારે દરેક ફોટોગ્રાફર મિત્રોને એક નાનકડો સંદેશ કહેવો છે કે મિત્રો, સંકટના વાદળો ભલે ચોતરફ ઘેરાયેલા છે પરંતુ હિંમત રાખજો, ફરીથી સારા દિવસો સૌના આવશે, ફરીથી આપણે સૌ આનંદથી ઉત્સવ જોઈશું, માણીશું, વ્યવસાય કરીશું. બસ આ સમયમાંથી પસાર થવાનું છે, આપણી હિંમત ટકાવી રાખવાની છે. આ એસોસિએશન હંમેશા આપની સાથે રહ્યું છે, હંમેશા આપની સાથે રહેશે. થેન્ક યુ. પ્યારે કેમેરામેન દોસ્ત, સંસાર કી ખુશિયો કો તસવીરો મેં સંજોને વાલે તેરી કલા કે તો દીવાને હૈ યે દુનિયા વાલે. મેરી યાર હિંમત ન હાર, તું હી તો સબ કી આસ હૈ, હમ તુમ્હારે સાથ હૈ, હમ તુમ્હારે સાથ હૈ. કેમેરા, ફ્લેશ, મોનોપોડ, ટ્રાઇપોડ, લાઇટ, વાયર, ચાર્જર, સ્લાઇડર, તેરે તરકશ મેં તૈયાર અગણિત અસ્ત્ર હૈ. મેદાન મેં સબકો શૂટ કરતા તું યોદ્ધા એક સશસ્ત્ર હૈ. આયેંગે ઉત્સવ કે દિન ફિર સે આયેંગે, ફિર સે લેન્સ ઝૂમેંગે, ફિર સે ઇમેજ બનાયેંગે. ગર હોસલા બુલંદ હૈ, જ્ઞાન તેરા અખંડ હૈ, તો ધૈર્ય કી ઇસ પરીક્ષા મેં તું અવશ્ય પાસ હૈ. મેરે યાર હિંમત ન હાર, તું હી તો સબ કી આસ હૈ, હમ તુમ્હારે સાથ હૈ, હમ તુમ્હારે સાથ હૈ. સફલતા કા રહસ્ય ઉજાગર હો રહા નેટ પર, અજ્ઞાન કી ધૂલ હટા જ્ઞાન કા પ્રકાશ કર. નજર કો જરા ટેલી કર, સમજ કો જરા વાઇડ કર. નજર કો જરા ટેલી કર, સમજ કો જરા વાઇડ કર. દુનિયા બહોત સુંદર હૈ મેરે યાર, ગમ કો ડિલીટ ઓર ખુશિયો કો સેવ કર. કુદરત ને દિયા હૈ મૌકા, તો ચલ ઉઠ બેટરી ફુલ ચાર્જ કર. હાથ ખાલી પર જજ્બા ભારી, કર કરિશ્મા તો કોઈ બાત હૈ. મેરે યાર હિંમત ન હાર, તું હી તો સબ કી આસ હૈ, હમ તુમ્હારે સાથ હૈ, હમ તુમ્હારે સાથ હૈ. મૌન હૈ સંસાર, પર સમય અભી રોકા નહીં,
पंखी गुनगुना रहे आकाश कभी झुका नहीं। संजोग हम ना बदल सके इसका तुझे कम है, अपने आप को बदल सके ये भी क्या कम है। मुसीबत को मौका बनाने का हुनर तेरे पास है, फिर क्यों तू निराश है मेरे यार, हिम्मत न हार, तू ही तो सबकी आस है, हम तुम्हारे साथ हैं, हम तुम्हारे साथ हैं। संसार की खुशियों को तस्वीरों में संजोने वाले, तेरी कला के तो दीवाने हैं ये दुनिया वाले। मेरे यार हिम्मत न हार, तू ही तो सबकी आस है, हम तुम्हारे साथ हैं, हम तुम्हारे साथ हैं, हम तुम्हारे। कोरोना ने कारणे राज्य में अनेक व्यापार धंधा नियमित थे गया छे, परंतु कोरोना ना वत्ता संक्रमण ने आंकड़ा चिंतित करी रहा छे। त्यारे लॉकडाउन अने बाद मा अनलॉक मा पण जाहिर मेळावड़ाओ माटे सरकार हजु पण असमंजस मा ज रही छे, त्यारे सामाजिक प्रसंगो लेता लोको पण कोरोना संक्रमण वधवाना दर थी प्रसंग माटे आगळ आवता नथी, जेने कारणे फोटोग्राफरो वधु प्रभावित थया छे। कारण लग्नोनी सीजन शुरू थाय तो आवक शुरू थाय, त्यारे राज्य सरकार पण जो खरेखर संवेदनशील बने तो अन्य व्यवसायोनी જેમ આ ફોટોગ્રાફરોની પણ વેદના સમજી આર્થિક સહાય માટે પરિણામલક્ષી નિર્ણય કરે તે જરૂરી થઈ પડ્યું છે।